બે વર્ષ પછી હવે લગ્નની સીઝનમાં જોવા મળશે ધૂમ। 31 જાન્યુઆરી સુધી પાર્ટી પ્લોટ અને મેરેજ હોલમાં બુકિંગ। લાખો યુગલો બંધાશે લગ્નના બંધનમાં। આપણે જાણીએ છીએ કે ગત બે વર્ષમાં કોરોનાને કારણે લોકોના પ્રસંગો યોજાઈ શક્યા નહોતા, ખાસ કરીને લગ્ન પ્રસંગો, અને જે લોકોએ લગ્ન કર્યા તે પણ મર્યાદાઓ સાથે। પરંતુ હવે કોરોના ઓછો થતા અને સરકારની છૂટછાટ મળતા આગામી 14 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં લગ્નનો તબક્કો શરૂ થશે, જેમાં દેશભરમાં લગભગ 20 લાખથી વધુ લગ્નો થવાની ધારણા છે। ગુજરાતમાં હજારો લગ્નો થવાના છે, તે પૈકી આ સિઝનમાં અમદાવાદમાં જ 10,000થી વધુ લગ્નો થવાના છે। જો કે લગ્નની સિઝન શરૂ થતાં જ લગ્નોને કારણે બજારમાં પણ તેજી જોવા મળી રહી છે। છેલ્લા 20 મહિનાથી બંધ હાલતમાં રહેલા અમદાવાદના પાર્ટી પ્લોટોમાં પણ હવે રોનક આવી છે અને મોટાભાગના પાર્ટી પ્લોટ બુક થઈ ગયા છે। છેલ્લા 1.5 વર્ષથી પાર્ટી પ્લોટો બંધ હતા, એટલે 2 વર્ષના લગ્ન, જો ગયા વર્ષના લગ્ન આ વર્ષે શિફ્ટ થયા અને આ વર્ષના લગ્ન, એટલે આ વખતે બધા પાર્ટી પ્લોટમાં ઇન્કવાયરીઓ ઘણી સારી છે અને રાબેતા મુજબ અમારા પાર્ટી પ્લોટોમાં બુકિંગ બી સારું છે। અત્યારે ઇન્ડસ્ટ્રીઝ અમારી છેલ્લા 2 વર્ષથી જે પરિસ્થિતિઓની હતી અત્યારે બધું રાબેતા મુજબ ચાલુ થઈ ગયું છે। હા જી અત્યારે બુકિંગ 25-27 જનરલી એવરેજ બધા પાર્ટી પ્લોટોમાં બુકિંગ છે। આવના સમયે માર્ચ સુધી આ વખતે કદાચ મેરેજ સિઝન છે, 30-32 બુકિંગ બધા પાર્ટી પ્લોટ ઉપર થશે। લગ્નની સિઝન શરૂ થતા જ ન માત્ર પાર્ટી પ્લોટોમાં રોનક આવી છે, પરંતુ તેની સાથે સાથે લગ્નમાં ઘરેણા, વસ્ત્રો, પગરખા, કંકોત્રી, ડ્રાયફ્રૂટ્સ, મીઠાઈઓ, ફળો, લગ્નમાં વપરાતી પૂજાની વસ્તુઓ, કરિયાણા, અનાજ, શણગારની વસ્તુઓ, ઇલેક્ટ્રિકલ વગેરે વસ્તુઓનું પણ વેચાણ વધી ગયું છે। પાર્ટી પ્લોટ અને માર્કેટમાં તો રોનક છે, પરંતુ તેની સાથે સાથે ડેકોરેશન, કેટરિંગ સર્વિસ, ફોટોગ્રાફર્સ, વિડીયોગ્રાફર્સ, બેન્ડ બાજા સહિતના અનેક વ્યવસાયો સાથે જોડાયેલા લોકો પણ આ વખતે તગડી કમાણી કરશે તેવા અણસાર છે। જો વાત જ્વેલરી અને ગોલ્ડ માર્કેટની કરવામાં આવે તો લગ્ન સિઝનમાં જ સૌથી વધુ સોનાની ખરીદી ભારતીય પરિવારો કરતા હોય છે। જ્યારે લગ્નની સિઝન આવે ત્યારે ખરીદી 35% સુધી વધે છે, જે છેલ્લા 20 મહિનાથી બંધ જોવા મળતી હતી। જે લોકોને પહેલા લગ્ન બુક હતા કે જેના 20-21-22માં લગ્ન આવવાના હતા, આ તમામ ખરીદીઓ અત્યારે આપને જોવા મળે છે। અમે ગોલ્ડમાં જોઈએ ને તો લોકોનો એક અલગ જ ઉત્સાહ છે અત્યારે ખરીદી કરવાનો, ખાસ કરીને લગ્ન સિઝનનો। લગ્નમાં અત્યારે તમે આપણે લગ્નની ખરીદીમાં હું કહીશ તો દાખલા તરીકે જે અમારું રૂટીન ખરીદી રહેતું હોય છે એનાથી 30-35% ઉછાળો છે લગ્નની ખરીદી માટે। અને ગ્રાહકો એટલે કે જે બ્રાઇડ્સ અને જેમને લગ્ન છે ઘરમાં, એ લોકો સારી માત્રામાં સારી રીતે સોનું ખરીદી રહ્યા છે। એક રિપોર્ટ મુજબ લગ્ન સિઝનમાં લગભગ 5 લાખ લગ્નો એવા છે જેમાં પ્રત્યેકનો ખર્ચ લગભગ 2 લાખ રૂપિયા હશે। અન્ય 5 લાખ લગ્નોમાં એક લગ્ન દીઠ ખર્ચ લગભગ 5 લાખ જેટલો થવાનો અંદાજ છે। 10 લાખ લગ્નો એવા થશે જેમાં લગ્ન દીઠ 10 લાખ, 4 લાખ લગ્નો એવા છે જેમાં લગ્ન દીઠ 25 લાખનો ખર્ચ, 50,000 લગ્ન એવા છે જેમાં લગ્ન દીઠ આશરે 50 લાખ, અને 50,000 લગ્નોમાં 1 કરોડ કે તેથી વધુ રકમના ખર્ચનો અંદાજ છે। જો કે આટલા પ્રમાણમાં જ્યારે લગ્નો થવાના હોય ત્યારે કેટરિંગ વ્યવસાય સાથે જોડાયેલા લોકોનો પણ સ્વાભાવિક રીતે દબદબો રહેવાનો, અને હાલ કેટરિંગ વ્યવસાયમાં પણ મોટા પ્રમાણમાં એડવાન્સ ઓર્ડરો મળી રહ્યા છે। આમાં તમે જેમ જાણો છો કે જે 18 મહિનાથી લગ્નો બંધ હતા કે નાના પાયે જ લોકોનું લગ્ન થાય, જેમ લોકોને મોટા પાયે કરવું હતું, એ હવે બધા જ જેમ કોવિડના કેસીસ ઘટી ગયા છે એ બધા જ લોકો આ વર્ષમાં મુહૂર્ત કઢાવવા માટે થયા છે। એટલે આ વર્ષે બહુ સારું કામ રહેશે। અત્યાર સુધી બુકિંગ બહુ સારી, ફેબ્રુઆરી સુધીની બુકિંગ બી બહુ સારી આવી છે બધા પાસે, દરેક કેટરર્સ હોય, ડેકોરેટર હોય, ફૂલવાળો હોય, એ કોઈ બી કપડાવાળા હોય, કે બધાના ત્યાં આ વખતે ખુશીનો માહોલ છે કે જે 18 મહિનાથી જે મંદી જોઈ છે એ ફરી અત્યારે ધીરે ધીરે પાટા પર આવતી દેખાય છે। અને અમને વિશ્વાસ છે કે આ ધીરે ધીરે જે કામ ખુલ્યું છે એનાથી બહુ મોટી રાહત આ અમારા ઇન્ડસ્ટ્રીને થશે।
ગુજરાતમાં પણ પુષ્કળ પ્રમાણમાં લગ્નો થવા જઈ રહ્યા છે. શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ લગ્નોના ઓર્ડર મહિના મહિના સુધીના બુક છે. પરંતુ હજુ પણ લગ્નમાં આપણે ત્યાં સરકારે 400 લોકોની મર્યાદા રાખી છે. તેવામાં લોકો આ મર્યાદાને પણ દૂર કરવાની માંગ થઈ રહી છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, VTV ન્યૂઝ, અમદાવાદ.